नमस्कार दर्शक मित्रों, हूँ तरला अने समय गुजरात न्यूज में आपनो स्वागत है। समाचार की शुरुआत करशु आजना मुख्य समाचार थी। नगर देवी मंदिरे योजाई सामूहिक काली पूजा, पूजा में माताजी ना 1008 नामों नी उच्चारण करायु। હવે સમાચાર જોઈશું વિસ્તારથી। પાટણના નગરદેવી મહાકાળી માતાજીના મંદિરે કાળી ચૌદશ નિમિત્તે સમૂહમાં મા કાળીની પૂજા કરવામાં આવી હતી, જેમાં રાત્રે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને કાળી માતાજીની પૂજા કરવાનો લ્હાવો લીધો હતો। કાલિકા માતાજી અને ભદ્રકાળિકા માતાજીને કાળી ચૌદશ નિમિત્તે નારામ્યન શણગાર કરવામાં આવ્યો હતો। વિધિવિધાન મુજબ થતી મહાકાળી માતાજીની પૂજામાં ક અક્ષરથી શરૂ થતા માતાજીના 1008 નામોના ઉચ્ચાર સાથે માતાજીને ચોખા ફૂલ અને બીલીપત્ર ધરાવવામાં આવ્યા હતા। ભાવિક ભક્તો તેમના ઘર મંદિરમાં પૂજામાં રાખાતી માતાજીની મૂર્તિ કે ફોટો તથા ચોખા અથવા ફૂલ પોતાના ઘરેથી લાવ્યા હતા અને કાલિકાની પૂજામાં જોડાઈ સમૂહમાં કાલી પૂજન કરી ધન્યતા અનુભવી હતી। તો મંદિરમાં કાલિકા માતા અને ભદ્રકાળી માતાજીને નારામ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન પૂજનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો। પાટણ શહેર અને જિલ્લામાં નૂતન વર્ષ બુધવારથી આરંભ થઈ રહ્યું છે, ત્યારે પાટણ શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। પાટણ શહેરમાં બજારો અંતિમ તબક્કા નીડભીડ ઉમટી પડ્યા હતા અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરની ફૂલ બજારો ભરચક જોવા મળી હતી। શહેરના મંદિરોને પણ રોશનીથી ગમગમ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આજના દિવસે રંગોળી પૂરવાની પણ એક મહત્વની પ્રક્રિયા ગણાય છે। તો શહેરના બાળકોએ પોતાના ઘર આંગણામાં સુંદર મજાની રંગોળીની સજાવટ કરી હતી। પાટણ શહેરમાં દિવાળી તહેવારોની રોનક ફરી પાછી ફરતા વેપારીઓ હરખાયા હતા, જેથી દીપાવલીનું પર્વ આજે ભારે વર્ષોલ્લાસ અને આનંદમય રીતે ઉજવાયું હતું। પાટણ આજે દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે શારદા પૂજનનું અનન્ય મહત્વ હતું। પાટણના વેપારીઓએ શુભ મુહૂર્તમાં આજે ચોપડાની ખરીદી કરી હતી। શહેરના દોશીવટ બજારમાં ચોપડા પૂજનની સામગ્રી છોકડી, ખડી, કીતો, ધરી, ગોઠડીઓ, લાલ મરજીનું પણ ધૂમ વેચાણ કર્યું હતું। ખાસ કરીને ચોપડામાં લખવા માટે વપરાતી શાહી સનાનું પણ ધૂમ વેચાણ થયું હતું, જેની ખરીદી કરવા માટે આજે મોટી સંખ્યામાં પાટણના વેપારીઓ ઉમટી પડ્યા હતા। પાટણ નગરપાલિકાનો અણધડ વહીવટ દિવાળીના તહેવારોમાં જ સામે આવ્યો છે। શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ડોક્ટર હાઉસની બાજુમાં આવેલ આકાશગંગા ફ્લેટ ખાતે ભૂગર્ભ ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સવાઈ ગયો છે, જેના કારણે આજરોજ વિસ્તારના રહીશો નગરપાલિકા સામે આક્રોશ ખાલ્યો હતો। રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આજ સુધી ગટરનું સમસ્યા નિરાકરણ નહીં કરવામાં આવે તો નગરપાલિકાના પ્રમુખના ઘરે દિવાળીની ઉજવણી કરવામાં આવશે। વિરોધકુમાર પીલાલ, આકાશગંગામાં રહું છું। છેલ્લા 6 મહિનાથી પાણી તો આવતું હતું, પણ આજે તહેવારના દિવસે પણ તમે જુઓ છો કે તહેવારને શાંતિ નથી એમ। સી આર પાટીલને પણ રજૂઆત કરી, પ્રમુખ નગરપાલિકા પ્રમુખ રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પણ કોઈ સાંભળતું છે નહીં। કરીએ કરીએ કરીએ, ત્યાં ઓપરેટર રાખેલો છે એ દારૂડિયો છે અને ટાઈમસર પગાર આપતા છે કે નહીં મને નથી ખબર એમ, પણ એ ભાઈ પણ મોટો ચાલુ ટાઈમસર કરતો નથી, એટલે અહીંયા કાયમ સવારે આ રામાયણ હોય છે એમ। તમે રજૂઆત કરી શું કહેવાય નગરપાલિકા? રજૂઆત તો કરીશું, જવાબ મળે, રજૂઆત કરી, થઈ જશે એટલે ભાજપનું કામ જ એવું છે કે થઈ જશે, પણ નગરપાલિકામાં જઈએ ગમે ત્યારે પેલા કીર્તિભાઈ બેસે એન્જિનિયર, હેલ્થ એન્જિનિયર, એ કે થઈ જશે, ટેન્ડરમાં ટેન્ડર પ્રક્રિયામાં છે, અહીંયા છે ત્યાં છે, વીતાબેન તો ક્યારેય મળતા નથી એમ, ક્યારે ગયા કાલિદે પાસે આવ્યા બરોબર, એટલે જે સત્વરજાનો નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસની ધરણા પર બેસશું અથવા પ્રમુખના ઘરે હાથે જતા રહેશું આજે। ધોરાજીના દરબારગઢ નજીક આવેલ અસામ ઇલેક્ટ્રોનિક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી। આગની જાણ થતા નગરપાલિકા તથા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના પહોંચી આગને કાબુ પર મેળવ્યો હતો, જો કે આગ બુઝાવવા પહેલા હોમ પાઇલિસ દુકાનનો તેમજ સામાન બળી જવા પામ્યો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ હતી। આગ કયા કારણે લાગી છે એ અકબંધ રહેવા પામ્યું હતું।
હવે સમય થયો છે એક વિરામનો, તો લઈશું એક વિરામ। સંબંધોમાં મીઠાશ વધશે અને કુટુંબ ખુશહાલ બનશે જ્યારે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં એક ખરીદી પર ખુશીઓ અનેક મળશે। જ્યાં માત્ર 10,000 ના આભૂષણની ખરીદી પર મેળવો ટાટા હેરિયર, હોન્ડા અમેઝ અને અલ્ટો કાર જેવા લાખોના ઇનામો સાથે કુલ 9,999 જેટલા આકર્ષક ઇનામો જીતવાની તક। સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ, વધુ માહિતી માટે કોલ કરો 8238880916 પર। રણુજ નાગરિક સહકારી બેંક લિમિટેડ રણુજ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે એક વર્ષ અને ઉપર 6.25% રૂપિયા 25 લાખ અને ઉપરાંત બોન્ડ રસીદ એક વર્ષ અને વધુ મુદત માટે 0.25% વધારે। સુવર્ણ જયંતિ બેંક રકમ 20,000 રૂપિયા, મુદત 3 વર્ષ, મળવાપાત્ર રકમ 24,402, વ્યાજદર 6.68% રકમ, વહેલા તે પહેલાના ધોરણે, મેઇન બ્રાન્ચ ગોરસેરી પાટણ। कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी, मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धुन मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर हिमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वरई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD LED 3D टीवी AC एयर कूलर घर घंटी વોશિંગ મશીન ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટરના સહિતના વિકાસના કામો નગરપાલિકા તંત્ર હાથ ધરવામાં આવ્યા છે। ઓજી વિસ્તારોમાં પણ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ફાળવી આ વિસ્તારોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 5માં આવેલ હાંસાપુર છેલ્લા ઘણા સમયથી બિસ્માર્ક રોડને લઈને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવતા હતા। આ રોડને લઈને સ્થાનિક કોર્પોરેટો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા રૂપિયા 65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ ગ્રાન્ટમાંથી સિદ્ધપુર હાઈવેથી હાંસાપુર ગામમાં થઈને ઊંઝા હાઈવે સુધીના રોડનું કામકાજ પૂર્ણ થતા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી KC પટેલના વરદ હસ્તે આ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 આસાપુર ગામમાં એ નગરપાલિકામાં જોડાયેલો નવો વિસ્તાર અને આ વિસ્તારના સિદ્ધપુર હાઈવેથી ગામની વચ્ચે થઈને ઊંઝા હાઈવેને જોડતો ગામની વચ્ચે થઈ અને આ CC રોડ બનાવવામાં આવ્યો છે। આ CC રોડ એ 65 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ વિસ્તાર એ નગરપાલિકામાં જોડાયા પછી એના ઘણા બધા પ્રશ્નો હતા, વિકાસના કામો હતા, એટલે ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇનો, આવી જ રીતે બીજો રસ્તો ACB ઓફિસથી આ રોડને જોડતો, એવી રીતે ખોડિયાર નગરમાં પણ CC રોડ, આવા અનેક વિકાસના કામો એ નગરપાલિકા દ્વારા પ્રમુખશ્રી અને એમની ટીમ દ્વારા અહીંયા કરવામાં આવ્યા છે। આ CC રોડ એ 65 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યા છે। આ રોડને અટકાવવા માટે ઘણા પ્રયત્નો થયા, પરંતુ બધા જ નગરપાલિકાના સભ્યો અને પ્રમુખશ્રી એ સક્રિય હતા,
એટલે આખા જિલ્લા પંચાયતના બધા જ રસ્તાઓ નગરપાલિકાને મળી જાય એ પ્રકારેનો નીચેથી માંડીને છેક માન્ય મુખ્યમંત્રી સુધીની બધી મંજૂરીઓ મેળવીને આ બધા જ કામો ઝડપથી કરવા માટે જે મહેનત કરી છે એ આખી ટીમને અભિનંદન આપું છું. અને રોડ પણ બધા જ ગામના લોકોએ પાસે રહીને એને વોટરિંગ કરીને ખૂબ સારો બનાવ્યો છે. એટલે વર્ષો સુધી આ ગામની એક સરસ મજાની ગામ વચ્ચેથી પસાર થતો રસ્તો એ સુખ સુવિધાઓ ઊભી થઈ જ એ બદલ નગરપાલિકાની ટીમ અને એના સભ્યો અને વિશેષ કરીને કારોબારીના ચેરમેન અરવિંદભાઈ અને એમના બધા જ કોર્પોરેટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા લોકોમાં ભૂત પ્રેત વગેરેનો ભય તેમજ લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીની પૂર્વ રાત્રિના કાળી ચૌદસની રાત્રે ઉપલેટા અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા લોકોમાં ભૂત પ્રોતાદિન ભય તેમજ લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં તાલાળા પંથકમાં બનેલા કરુણ અને દુઃખદ બનાવને પણ ઉપસ્થિત આગેવાનોએ વખોડી તે અંગે લોકોમાં જાગૃતતા લાવવા તેમજ અંધશ્રદ્ધા ભયમુક્તિ અપાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઘણા વર્ષોથી હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શહેરના વરિષ્ઠ આગેવાનો, મહિલાઓ, પુરુષો તેમજ બાળકોએ પણ ભાગ લીધો છે, જેમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા અંધશ્રદ્ધા અંતર્ગત પોતાના પ્રતિભાવો અપાયા હતા અને વિજ્ઞાનની સાથે ચાલવા પણ અનુરોધ કરાયો હતો. તેમજ ખાસ કરીને કાર્યક્રમના અંતે સ્વરૂચિ નાસ્તાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. અંધશ્રદ્ધા નિવારણ સમિતિના આગેવાન તરીકે આજે જણાવું છું કે ઉપલેટામાં સ્મશાન ભૂમિ ઉપર અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો, નવયુવાનો, વેપારીઓ, સામાજિક આગેવાનો, બહેનો, બાળકો બધા ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને અંધશ્રદ્ધા જે સમાજમાં ફેલાયેલી છે અને જે ખાસ કરીને વર્તમાન સમયમાં એક માનવ બલિની જે ઘટના અંધશ્રદ્ધાને કારણે બની છે ત્યારે આખો સમાજ અચમચી ગયો છે. એવા સમયે આ અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ લોકોને બહુ સારું માર્ગદર્શન આપ્યું અને જે કાંઈ રસ્તાઓમાં આપણે જોઈએ છીએ કે ચકરડા પાણીના કરીને વચ્ચે વડાઓ નાખી અને કકડાટ કાઢવાની જે કાંઈ અંધશ્રદ્ધા છે એ ખરેખર અંધશ્રદ્ધા છે. કકડાટ એવા કાર્યો કરવાથી નહીં પરંતુ પરસ્પરને સમજદારીથી આપણે કકડાટ દૂર કરી શકીએ એ બાબત માનવ સમાજે સમજવી જોઈએ. અને અહીં ઉપસ્થિત લોકોએ વિજ્ઞાનવાદી વિચારોથી આપણે આગળ વધવું જોઈએ. વિજ્ઞાને આ દેશને ઘણું બધું આપ્યું છે, વિજ્ઞાને માનવ સમાજના વિકાસમાં ઘણો બધો ભાગ ભજવ્યો છે, ત્યારે આવી અંધશ્રદ્ધાઓનું કોઈ સ્થાન આજના સમયના વિકાસમાં નથી એ પ્રજાને સમજવાની પણ જરૂર છે. અને જે કોઈ આગેવાનો છે એમણે આ અંધશ્રદ્ધાઓ દૂર થાય અને લોકો એનો ભોગ ન બને એના માટે કાળજી રાખવા માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકોએ સ્મશાન ભૂમિ ખાતે નાસ્તો આરોગ્ય હતો. તેમજ અમુક લોકો દ્વારા સ્મશાનના સગડા પર બેસીને પણ નાસ્તો કરી અંધશ્રદ્ધા તેમજ ભૂત પ્રેદાગ્નિઓ ભય દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. પાટણ શહેરમાં દિવાળીના પાવન પર્વને લઈને બજારમાં ભારે ખરીદી નીકળી છે, ત્યારે બીજી તરફ શહેરમાં આવેલા દેવી દેવતાઓના મંદિરો તેમજ ખાનગી અને સરકારી બિલ્ડિંગો, બેંકો, મોલ, દુકાનોને પણ રોશનીથી સજાવવામાં આવી છે, જેને લઈને શહેરમાં રાત્રે એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. તો શહેરમાં આવેલા માર્કેટયાર્ડમાં મહાલક્ષ્મી માતાજીના મંદિર, રામજી મંદિર, સાંઈબાબા મંદિર સહિતના મંદિરોમાં પણ રોશની કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર પર એક નજર. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. નગરદેવી મંદિરે યોજાઈ સામૂહિક કાળી પૂજા. પૂજામાં માતાજીના 1008 નામોની ઉચ્ચારણ કરાયું.